નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ઇલેવન ઇંગ્લિશ યુનિટ ફાઈ અને જેમનું રીડ છે પેપર ધ ફેન્ટમ પેટ પેપર એક કાલ્પનિક પાલતુ પ્રાણી જેમનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ લાસ્ટ લેકચરમાં આપણે જોયું કે પિયા એ કેપ્યુસિન મંકીનું વર્ણન કરતા કહે છે કે તેમના અંકલ છે એ ચીલીથી લાવ્યા અને તે એક પ્રાણી તજજ્ઞ છે અને ત્યાંથી એમને વાંદરી મળી ગઈ કેપ્યુસીન તો વિદ્યાર્થીઓ છે એ વધારે ઉત્સુક થયા અને હવે સ્ટુડન્ટ્સ શું કહે છે આપણે આ લેક્ચરમાં જોઈએ સ્ટુડન્ટ સેડ વાવ ધેટ્સ ઓસમ અરે આ તો અદભુત કહેવાય વાવ ખબ ખૂબ અદભુત ખૂબ સરસ હાઉ ઓલ્ડીઝશી તે કેટલી ઉંમરની છે અહીંયા સવાલ પૂછે છે જોજો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો સવાલ પૂછવાની શરૂઆત કરે પછી ભાઈ એમાં પાછા ના પડે હાઉ ઓલ્ડીઝશી તે કેટલી ઉંમરની છે તેની ઉંમર શું છે હાવ લોંગ હેવ યુ હેડ હર હાવ લોંગ એટલે કેટલા સમયથી હાવ લોંગ એટલે કેટલા સમયથી કોઈને એમ કેવું હોય કે ભાઈ તમારે તમે કેટલા સમયથી અહીંયા રહો છો કેટલા સમયથી આ કાર્ય કરી રહ્યા છો કેટલા વર્ષોથી આ કાર્ય હાઉ લોંગ સમયગાળો જાણવા માટે લોંગ હેવ યુ હેડ હર તારી પાસે એ ક્યારથી છે કેટલા સમયથી છે વોટ ડીટ તેણી શું ખાય છે તે શું ખાય છે વોટ ડસ શી વેર તે શું પહેરે છે વેયર એટલે પહેરવું સ્લીપ તે ક્યાં કે એની ઉંમર કેટલી છે બીજા એમ કે ક્યારથી તારી પાસે છે ને એ શું ખાય છે અને શું પહેરે છે ક્યાં સુવે છે મોબાઈલનો યુઝ કરે છે કે નહીં ને જોકે એવો જ સવાલ નથી પણ

રાઇટિંગ ટાસ્ક એટલે લેખન કાર્ય મારે તમને લેખન કાર્ય આપવું પડશે એટ ધીસ અને આ સમયે અને તેઓ તરત જ શાંત થઈ જાય છે હવે ભાઈ આ લેસન કાર્ય લેખન કાર્ય કે હોમવર્ક કે કઈ આવતું હોય તો તરત જ વિદ્યાર્થીઓ ટીચર પાસે ખાસ કરીને ટીચર એમ કે હમણાં ચૂપ નહીં બેસો તો આટલું લખવા દેવા લખવા આપીશ આટલું લેખન કાર્ય કરવું પડશે ફાઈવ ટાઈમ્સ યુ હેવ ટુ રાઇટ તમારે પાંચ વાર લખવું પડશે વિદ્યાર્થીઓ આ સાંભળીને તરત જ શાંત થઈ ગયા સ્ટુડન્ટ ફાઈવ સાઈડ પાંચમો વિદ્યાર્થી બોલો યા એ ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ એ એના થોડાક ફોટા લઈ આવ તો વધારે સારું હો પાંચમો વિદ્યાર્થી કહે છે કે ભાઈ એના ફોટા લઈ આવો તો સારું એટલે કે તું પિયા ફોટો લઈ આવ સ્ટુડન્ટ સિક્સ સાઈડ

મેમ ટેલ હાર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ ટેલ હાર એટલે તેણીને કહો કે વાંદરીને ક્લાસમાં લઈ આવે વિદ્યાર્થીઓનું સજેશન તો ગજબનું મેમ તેને કહ્યો ને કે વાંદને ક્લાસમાં લઈ આવે યસ યસ હા હા લાઈક અ શો શો જેવું લાગશે હો એન્ડ ટેલ પ્લીઝ મેમ કૃપા કરીને મેમ તેને કહો કે લઈ આવે બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ નો બહુ સરસ વાત કરી છે હા હા શો જેવું લાગશે તેણીને કહો કૃપા કરીને તેને કહો મેમ કે વાંદરીને ક્લાસમાં લઈ આવે વાંદ તો હવે તો ભાઈ ક્યાં વાત છે પહોંચી કે વાંદરીને ક્લાસમાં લાવવાની વાત પહોંચી અને હવે છે એ સ્ટુડન્ટ જ્યારે એવું કહે છે કે એને કયો મેમ કે તમે વાંદરીને ક્લાસમાં લઈ આવે અને ત્યારે ટીચર કે ઓલ રાઈટ ઓલ રાઈટ કંઈ વાંધો નહીં બરાબર છે આઈલ આસ હર ધ પ્રિન્સિપાલ આઈ આસ ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન આઈલ આસ એટલે હું કહીશ પ્રિન્સિપાલને કહીશ ફોર સ્પેશિયલ પરમિશન એટલે ખાસ પરવાનગી માટે હું પ્રિન્સિપાલ પ્રિન્સિપાલને વાત કરીશ અહીંયા બહુ સરસ મજાની વાત કરી છે કે ટીચર એવું કહે છે કે કંઈ વાંધો નહીં ખાસ પરમિશન માટે હું પ્રિન્સિપાલ વાગે છે ઇટ ઇઝ ટાઈમ અને રિસેસ નો સમય થયો છે છે બેલ વાગે અને સમય થઈ ગયો છે પણ આપણે તો આગળ સરસ મજાનો અભ્યાસ ચાલુ રાખવાનો છે ક્ષમા સાઈડ પિયા હૈ પિયા ક્ષમા કહે છે પિયા અરે પિયા ધ પ્રિન્સ ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ ધ પ્રિન્સિપલ કોલિંગ યુ એટલે કે પ્રિન્સિપાલ શું વાય શા માટે વોટ આઈ હેવ ડન મેં શું કર્યું છે એન્ટર્સ ધ પ્રિન્સિપાલ અને એ જ સમયે પ્રિન્સિપાલ છે એન્ટર્સ એટલે કે પ્રવેશ કરે છે વર્ગની અંદર કોલ્સ પિયા તે પિયાને બોલાવે છે શી ગૌઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ તેણી તેની પાસે જાય છે ટ્રેમ્બલિંગ એટલે ધ્રુજતી ધ્રુજતી તેમની પાસે જાય છે અને પ્રિન્સિપાલ બોલાવે તો સ્ટુડન્ટને કંઈક છે એવું કામ હોય કે ભાઈ કંઈ ફોલ્ટમાં હોય બોલાવ્યા હોય તો થોડી તકલીફ થાય એટલે અહીંયા એને એમ થયું છે કે હું કંઈક ફોલ્ટમાં આવી ગઈ અને ખરેખર મારો કંઈક વાક હશે એટલે પ્રિન્સિપાલ મને બોલાવી અને પ્રિન્સિપાલ છે એ આવે અને એમને બોલાવે છે એટલે ધ્રુસતી ધ્રુજતી એમની પાસે જાય છે પ્રિન્સિપાલ સેટ એ યસ અરે હા પિયા યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી ઇન્ફોર્મ એટલે જણાવવું જસ્ટ એટલે હમણાં જ તારા ટીચરે મને હમણાં જ જણાવ્યું છે કે યુ હેવ અ અડીલાઇટફુલ મંકી એઝ અ પેટ તારી પાસે એક સરસ મજાનું ડિલાઇટફૂલ મંકી છે પ્રિન્સિપાલે અહીંયા કહ્યું કે તારા ટીચરે શિક્ષિકાએ મને હમણાં જ જણાવ્યું છે કે તારી પાસે એક પાલતુ પ્રાણી તરીકે એક સુંદર સરસ મજાની વાંદરી છે બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ અહીં કીધું છે પરંતુ ખરેખર એ અદભુત કહેવાય હો પાલતુ પ્રાણી તરીકે વાંદરી એટલે એ તો અદ્ભુત બાબત કહેવાય આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા અહીંયા વાત કરતા કહે છે આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ વાંદરીને સ્કૂલમાં લાવવીને એ બહુ સારો વિચાર છે આઈ થિંક મને એવું લાગે છે કે વાંદરીને આપણે સ્કૂલમાં લઈ આવીએ

પેપર આમ ખચકાતા હેઝિટેશન સાથે જવાબ આપે છે અને પ્રિન્સિપાલ બોલે છે પિયા વોટ સ્ટ્રોંગ વિથ યુ તને શું થઈ ગયું છે અહીંયા વોટ સ્ટ્રોંગ વિથ યુ એટલે તને શું થાય છે કંઈ તકલીફ છે તબિયત સારી નથી નોટ ફિલિંગ વેલ તું ઠીક નથી ડિયર પિયા તને સારું નથી લાગતું તારી તબિયત બરાબર નથી લાગતી ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર રિયલી આઈ વુડ રિયલી બેટર એટલે મને બોલાવવા વધારે ગમશે કહેવાનું મિનિંગ છે કે તો તારા ભાઈને બોલાવી લઈએ ને તો વધારે સારું રહેશે ગીવ મી હિઝ મોબાઈલ નંબર ચાલ મને તેનો મોબાઈલ નંબર આપ આઈલ આ સીમ અબાઉટ ધ મંકી હું એને વાંદરી વિશે પૂછીશ એન્ડ ધેન આઈલ ટેલ હિમ ટુ ટેક યુ ટુ હોમ ટુ ટેક યુ હોમ હાઉસ હું એને પૂછીશ કહીશ વાંદરી બધી વાત પૂછીશ અને ત્યાર પછી આઈલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ હું એને કહીશ કે તને ઘરે લઈ જાય ટુ ટેક એટલે અહીંયા લઈ જવું હાવ ઇઝ ધેટ તે કેવું રહેશે બેમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ પિયા આમ થોડી વધારે સીધી થઈને ટટાર થઈને તરત જ હો ઇમિડિયેટલી એટલે તરત જ અને સ્ટ્રેટ એટલે સીધું થવું ટાર થવું તરત જ ટાર થઈને સીધી થઈને જવાબ આપે છે નો નો સર ના ના સાહેબ આઈ એમ ઓકે આઈ એમ ફાઇન મને કઈ વાંધો નથી હું બરાબર છું આ આઈલ આસ માય બ્રધર માય સેલ્ફ હું જાતે જ મારા ભાઈને કહીશ અબાઉટ ધ મંકી હું જાતે જ મારા ભાઈને વાંદરા વિશે કહીશ આઈ મીન મારો કહેવાનો અર્થ છે કે હું જાતે જ મારા ભાઈને માહિતી આપીશ અને હવે પ્રિન્સિપાલ કહી છે એવું વાય ચાઇલ્ડ શા માટે બાળક ઇટ્સ યોર વેરી ઓન બ્રધર એ તો તારો પોતાનો ભાઈ છે તો એને ખબર હોવી જ જોઈએ ને આ તારે થોડું કહેવાનું છે એના વિશે હવે પિયા છેલ્લે એવું કહે છે કે હું બરાબર જ છું મને કાંઈ વાંધો નથી હું ઠીક છું અને હું મારા ભાઈને કહીશ વાંદરી વિશે મારો કહેવાનો અર્થ છે એવું એ કહે છે ત્યારે પ્રિન્સિપાલ એવું કહે શા માટે બાળક એવું તું કહે છે એ તો તારો પોતાનો જ ભાઈ છે એટલે અહીંયા કહેવાનો મિનિંગ છે કે એને તો ખ્યાલ જ હોય ને સી જો તે તને એક બીમારના ખંડમાં લઈ જશે દવાખાને કે વગેરે વગેરે બીમારના ખંડમાં બીમાર વ્યક્તિના ખંડમાં લઈ જશે બીમાર નિરૂપમાં લઈ જશે હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ યોર મોબાઈલ તે તારા માત પિતાને મોબાઈલથી બોલાવી શકે છે એન્ડ એટ ધ ટાઈમ અને એ સમય આય કેન આસ અબાઉટ ધ મંકી અને એ જ સમય હું વાંદરા વિશે એને પૂછી લઈશ ના વિઝન્ટ ધેટ ગ્રાન્ડ શું તે સારું ન કહેવાય ગ્રાન્ડ એટલે સારું ન કહેવાય એ યસ અરે હા અવિક કમ હિયર પ્લીઝ અવિક અરે હા અવિક તું કૃપા કરીને અહીંયા આવ હવે અવિક છે આવી ગયો અને પ્રિન્સિપાલ એમને પૂછવા જાય છે વિદ્યાર્થી મિત્રો જે હવે પૂછે છે એ આપણે